જારખંડની જનતા તેમને કર્મવીર તરીકેની ઓળખ આપે છે. મિત્રો, જ્યારે જનતા માટે કામ કરવું હોય એને સમયના કોઈ બંધનો નડતા નથી, આ વાત ઝારખંડથી ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદ અને ગૌરવવંતા ગુજરાતી પરિમલ નથવાણીને એકદમ બંધ બેસે છે. એમના સમયપત્રકમાં નોંધેલી વ્યવસાયિક કાર્યોની યાદી એમને સતત વ્યસ્ત રાખે છે. તેમ છતાં પરિમલ નથવાણીએ ઝારખંડની જનતા માટે જે કાર્યો કર્યા છે તેની સરખામણી કરીએ તો સક્રિય નેતાઓ પણ પાછળ રહી જાય તેમ છે. તો અવજાણીએ આ અદના સેવકનું સરવૈયું. તો હું સરકાર છું અને ન તો હું પક્ષ છું, પણ જો મને તક મળશે તો ઝારખંડને હું દેશનું સર્વશ્રેષ્ઠ રાજ્ય બનાવીશ. આ શબ્દો છે ઝારખંડમાંથી અપક્ષ તરીકે ચૂંટાયેલા રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીના. જી હા, જેમને આપ ઔદ્યોગિક ક્ષેત્રનો જાણીતો ચહેરો માનો છો એ વ્યક્તિનું બીજું પાસું લોકસેવાના કાર્યોથી બન્યું છે, જેનો પુરાવો છે દસ્તાવેજી રૂપી આ પુસ્તક. પરિમલ નથવાણીની જન્મભૂમિ તો ગુજરાતનું જામ ખંભાળિયા છે, પણ કર્મભૂમિ એમણે ઝારખંડને બનાવી છે. અને જે કામ આજ સુધી ઝારખંડના મૂળ પ્રતિનિધિઓ નથી કરી શક્યા તે પરિમલ નથવાણીએ કરી બતાવ્યું છે. આમ તો ઝારખંડની રાજનીતિ સાથે આ ગરવા ગુજરાતીને કોઈ નાતો નહોતો, પણ તેમના કહેવા પ્રમાણે એક મુલાકાતથી ઝારખંડની જનતા અને ધરા સાથે નાતો બંધાયો. ઝારખંડ 2008માં હું કોઈ કારણસર ઝારખંડ ગયો હતો અને એ વખતે ત્યાં રાજ્યસભાની ચૂંટણી આવવાની હતી અને હું એક વકીલને ત્યાં ગયો હતો અને એમને ત્યાં અમુક ધારાસભ્યો આવ્યા હતા કે જેનું ડિસ્કવોલિફિકેશન થવાનું હતું, એટલે એ ડિસ્કવોલિફિકેશન ન થાય એટલે અને થોડો સમય જાય અને કોર્ટમાં તારીખો પડે એ માટે તે વકીલો એ વકીલ સાથે ચર્ચા કરતા હતા અને એ સમયે હું જોગાનો જોગ મારા કામે ત્યાં ગયો હતો અને એ ધારાસભ્યોના ગયા પછી મારી સાથે જ્યાં બીજા લોકો ઉપસ્થિત હતા એમણે મને કીધું કે ઝારખંડમાં તમારા જેવા માણસો અહીંયા આવવું જોઈએ અને નજીકમાં જ અહીંયા એક મહિના પછી જ રાજ્યસભાની ચૂંટણી છે તો તમે વિચારો. અને શરૂઆતમાં તો મને થોડું અજુકતું લાગ્યું, પણ મૂળભૂત જીવ હતો રાજકારણનો, કારણ કે એક વખત મેં ખંભાળિયામાં પણ ચૂંટણી માટે અપક્ષ તરીકે મેં ફોર્મ ભર્યું હતું અને કોંગ્રેસ કે ભાજપ કરતાં વધારે મોટા ટોળા સાથે મેં મારું અપક્ષ તરીકેનું નોમિનેશન મેં ફાઇલ કર્યું હતું, પણ પછી બીજા બધા લોકોના બહુ સમજાવવાથી વડીલોના કે ભાઈ અપક્ષ તરીકે આપણા સમાજના એ બહુ મત નથી, જે સમાજમાંથી હું આવું છું રઘુવંશી લોહાણા સમાજમાંથી, એટલે આપણે મને કહે કે બાંધી મુઠ્ઠી છે એ રહેવા દો, હારી જશું તો આપણી આબરૂ જશે, અને એ કારણસર મેં વિડ્રો કર્યું હતું. પણ એક મનમાં એક હતું કે મારે એક્ટિવ પોલિટિક્સમાં જવું છે. સમય અંતરે પછી રિલાયન્સમાં ગયો એટલે આ પ્રશ્ન બંધ થઈ ગયો હતો, પણ ઝારખંડ ગયો એટલે ફરી શરૂઆત થઈ. ઝારખંડમાં જનસેવાની જ્યોત પ્રગટાવનાર પરિમલ નથવાણી જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકે રાજ્યસભામાં ચૂંટાયા ત્યારે વિરોધીઓએ આયાતી નેતા તરીકે ઓળખાવ્યા હતા. બૌદ્ધિકોએ પણ વૈચારિક વિરોધ નોંધાવ્યો. પ્રભાત ખબરના મુખ્ય તંત્રી હરિવંશ લખે છે કે આ પૃષ્ઠભૂમિ પર જ્યારે પરિમલ નથવાણી રાજ્યસભાના ઉમેદવાર બનીને આવ્યા તો અમારો સૌનો વૈચારિક વિરોધ હતો. તે કોઈ ચોક્કસ વ્યક્તિ માટે નહોતો, પણ એક વિચારધારા અથવા તો રાજકીય સંસ્કૃતિ વિરુદ્ધ હતો. તે વ્યક્તિગત પક્ષ વિપક્ષની બાબત નહોતી, વૈચારિક સવાલ હતો. જો કે પરિમલભાઈ નથવાણી
અહીંની રાજકીય સંસ્કૃતિ માટે અપવાદ સાબિત થયા. પોતાના કાર્યો થકી તેઓ આજે કોઈ પણ મૂળ ઝારખંડવાસી કરતા સવાયા ઝારખંડવાસી સાબિત થયા છે. એક સંસદ સભ્ય તરીકે જયારે હું ત્યાં ચૂંટાયો ત્યારે મેં કીધું હતું કે ઝારખંડ છે એ મારી કર્મભૂમિ બનાવીશ, અને મને આનંદ છે કે મેં ઝારખંડ મેરી કર્મભૂમિ ઉપર કોફીટેબલ બુક પણ આજે બહાર પાડી. ઝારખંડનો પ્રેમ એટલો છે કે મેં જે વચન આપ્યું હતું એ રીતે મેં મારું કાર્યાલય ત્યાં શરૂ કર્યું. ઓફિસોમાં માણસોની નિમણૂક કરી, રિટાયર્ડ આઈએએસ ઓફિસરને મેં શરૂઆતમાંથી લીધા, અને મેં જોયું કે માણસો ત્યાં બહુ ભોળા છે અને ખૂબ ગરીબ છે. તમે થોડુંક કરો તો એને ઘણું મોટું લાગે છે, અને કામ ન કરતા હો એવી જે બધાને આદત પડી ગઈ હતી કે કોઈ કરતું નથી, અને આપણે કામ કર્યું એટલે બહુ સારું સન્માન મળ્યું, બહુ પ્રેમ મળ્યો, અને એ જેમ એમનો પ્રેમ મળતો ગયો એમ મને વધુ કામ કરવાની તીવ્ર ઈચ્છા થતી ગઈ. પરિમલ નથવાણી ઝારખંડમાં ચૂંટાયા ત્યારે સૌ પ્રથમ તેમણે આદિવાસી વિસ્તારોના પ્રશ્નોને વાચા આપી, લોકોની સમસ્યાઓને જાણીને ઉકેલવા માટેનું આયોજન હાથ ધર્યું. જેમ કે રાંચીના કરમટોલીમાં આદિવાસી છાત્રાલયમાં પુસ્તકાલય બંધાવ્યું, વિદ્યાર્થીઓ અંગ્રેજી શીખે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે તે માટે ટ્યુટરની વ્યવસ્થા કરી. રાંચીના રેન્ડો ગામમાં વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણતા હતા, જેથી સ્કૂલ બંધાવીને વિદ્યાર્થીઓને સુરક્ષા પૂરી પાડી. રેન્ડો ગામમાં આદિવાસીઓના પૂજા સ્થળને નવજીવન બક્ષ્યું. ઝારખંડના અનેક વિસ્તારોમાં અંધારામાં જીવન જીવતા લોકોને સોલાર લેમ્પનું વિતરણ કરીને અજવાળાની ભેટ આપી. રેન્ડો ગામમાં તો પરિમલ નથવાણીએ પોતાના ખર્ચે સોલાર પાવર પ્લાન્ટ બનાવડાયો છે. આ કારણે રેન્ડો ગામ આદર્શ ગામ તરીકે જાણીતું બન્યું છે. સૌથી પહેલા મેં ત્યાં જઈ અને લોકોની મૂળભૂત સમસ્યા જોઈ, તો રોડની બિસ્માર હાલતો અથવા તો રોડ ન હોવા, સ્કૂલ બેન્ચ ન હોવી, આશ્ચર્ય થાય કે એક ક્લાસમાં ત્રણ ત્રણ કક્ષા બેસે છે, સેકન્ડ થર્ડ અને ફોર્થ સ્ટાન્ડર્ડ, એમાં બેન્ચ ન હોય, પંખા ન હોય, ટોયલેટ બાથરૂમ ન હોય છોકરાઓ માટે કે ગર્લ્સ માટે. તો મેં એને બે વિભાગમાં વહેંચી દીધું કે એક તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ફોકસ કરવું, અને લાઇટ પણ નથી તો સોલાર સિસ્ટમ, સોલાર લેમ્પ, આ બધા મેં બે વિભાગ પાડી દીધા કે આદિવાસી એકદમ પછાત છે અને અત્યંત ભોળો છે, અને માઇનોરિટીઝ છે એ બિહારથી છૂટું પડ્યું એટલે ઘણી બધી માઇનોરિટીની જે મદ્રેસા છે એને એફિલેશન મળતું નથી, એટલે ત્યાં એમ્પીલેટ પણ થઈ નથી શકતું આજે પણ. એના માટે માઇનોરિટી મિનિસ્ટ્રીની જે કમિટી છે એમાં પણ હું છું દિલ્હીમાં, અને તાજેતરમાં જ મારી નિમણૂક એમ્પીલે આપણે એમએસડીપી ફંડ માટે પણ થઈ છે ઝારખંડ માટે. તો આ બે ક્ષેત્ર અને પછી રાંચી શહેરનું સુંદર જે બ્યુટિફિકેશન કહેવાય એના માટે પણ મેં એમ ત્રણ વિભાગમાં મેં મારા કામનું આયોજન નક્કી કર્યું કે આ રીતે મારે આગળ વધવું છે. એ જ રીતે પરિમલ નથવાણીએ રાંચી જિલ્લાના કવાલી ગામમાં રમતગમતને પ્રોત્સાહન આપવા સ્ટેડિયમનું નિર્માણ કરાવડાવ્યું, અને રૂપિયા 20 લાખના ખર્ચે સ્ટેડિયમ ગેલેરીનું નિર્માણ પણ કરાવડાવ્યું. સ્વતંત્રતા સેનાની અને ઓલિયા સંત ટાના ભગતની યાદમાં એક ભવનનું પણ નિર્માણ કરાવડાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી. ગાંધી બાપુએ કહ્યું હતું કે ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે. પરિમલ નથવાણીએ ઝારખંડના ગામડાઓમાં ફરીને આ હકીકત જાતે અનુભવી અને શહેરની સાથે ગામડાઓમાં પણ વિકાસ કાર્યોની જ્યોત જલાવી છે. આ વિશે પણ વધુ જાણીશું, પરંતુ એક વિરામ બાદ. બાદ આપનું સ્વાગત છે. મિત્રો, ઝૂંપડપટ્ટી જોઈને ઘણા લોકો મોં ફેરવી દે છે, પરંતુ લોકસેવક પરિમલ નથવાણી અપવાદ છે.
વાત છે ઝારખંડના ઇસ્લામનગરની. આ વિસ્તારના લોકો માટે પરિમલ નથવાણીએ જે કાર્યો કર્યા અને મુશ્કેલીના સમયે જે લડત ચલાવી તે કાબિલેદાદ છે. એ જ રીતે પાણીનો પ્રશ્ન હોય કે પ્રાથમિક સુવિધાઓનો સવાલ, તેમણે ઝારખંડની જનતાનો અવાજ બનીને સંસદમાં સતત પડઘો પાડ્યો છે. પરિમલ નથવાણીનું કહેવું છે કે ઝારખંડમાં મેઘરાજાની મહેરબાની છે, પણ પાણી સંગ્રહ માટેની વ્યવસ્થા નથી. કોલસાની ખાણો છે, પણ વીજળી નથી. માળખાકીય સુવિધાઓનો અભાવ છે. શિક્ષણ ક્ષેત્રે હજુ પણ ઘણું કરવાનું બાકી છે. આ માટે તેમણે ગામડાઓમાં ચેકડેમ બંધાવીને પાણી સંગ્રહ માટેની દિશા જોઈ છે. અને પાણી સંગ્રહનો મુદ્દો તેઓ છેક સંસદ સુધી લઈ ગયા છે. ગુજરાત ઓર મહારાષ્ટ્ર કા જો મોડલ હૈ સર વો ઝારખંડ કો દિયા જાના ચાહિયે એસે હી મેરા અનુરોધ હૈ. ઓર ઇરિગેશન લેવલ જો સર હૈ કેવલ 9% લેન્ડ હૈ વો ઇરિગેશન મે કવર હોતી હૈ સર. ઝારખંડ ને હું એકદમ યુએઈ ટાઈપ જેને કે ગલ્ફ ઓફ કેવાય કે ગલ્ફ ઓફ હિસ્ટ્રી એ જાતનું હું એમનું મોડલ જોવા માંગુ છું. કારણ કે જે માઇનિંગ કોલ માઇનિંગ હોય, આયર્ન ઓન હોય, જેટલા રિસોર્સિસ ઝારખંડ પાસે છે એટલા આરબ કન્ટ્રી પાસે પણ નથી. અને આ ગલ્ફ કન્ટ્રી કરતા પણ એક રિચ સ્ટેટ છે, પરંતુ કમનસીબે એનો સદઉપયોગ નથી થયો અને એની ઘણી બધી લૂંટો થઈ છે. પણ જ્યારે પણ એ સ્ટેબલ થશે અને સારું શાસન ત્યાં એસ્ટાબ્લિશ થશે તો હું માનું છું કે ઝારખંડ એ આ દેશનું સૌથી રિચેસ્ટ સ્ટેટ બનશે, એમાં મને કોઈ શંકા નથી. પરિમલ નથવાણી જ્યારે ઝારખંડમાંથી સાંસદ તરીકે ચૂંટાયા ત્યારે ઘણા વિસ્તારો રસ્તાથી વંચિત હતા, જે બાદ તેમણે રસ્તાઓનું નિર્માણ કરાવીને ગામડાઓને શહેર સાથે જોડ્યા. સ્ત્રી સશક્તિકરણ અંતર્ગત 300 જેટલી આદિવાસી મહિલાઓને ગૃહ ઉદ્યોગની તાલીમ આપીને સ્વનિર્ભર બનાવી છે. આવી જ કહાની કંઈક ગુમલા જિલ્લાના બદરી ગામની છે. એક સમયે જે આદિવાસી યુવાનને નક્સલવાદીઓનો સંગ લાગ્યો હતો તેણે જેલવાસ બાદ સેવાના રસ્તે ચાલવાનું પસંદ કર્યું. થિંબુ ઉરાવે કિસાન બેંકની રચના કરી અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓને ભણાવવા કમર કસી છે. યુવાન થિંબુ ઉરાવ એક એવી શાળાની રચના કરવા માંગે છે જેમાં સરકારી શાળા અને ખાનગી શાળા વચ્ચે જોવા મળતા ભેદ ન હોય. પરિમલ નથવાણીએ પણ આ પહેલમાં થિંબુ ઉરાવના શુભ સંકલ્પથી પ્રભાવિત થઈને સંસદ નિધિમાંથી 14 લાખ રૂપિયા ફાળવ્યા છે. રાંચીની ઝૂંપડપટ્ટી ગણાતા ઇસ્લામનગરની કાયાકલ્પ કરવાનો શ્રેય પણ પરિમલ નથવાણીને જાય છે. ઇસ્લામનગર એક સમયે પાણીની સમસ્યા અને ગંદકીથી ખદબદતું હતું. કેટલાક કારણોસર ઇસ્લામનગરને તેઓ સંસદ નિધિમાંથી રકમ ફાળવી શકે તેમ હતા. જોકે પરિમલ નથવાણીએ પોતાના ખાનગી ભંડોળમાંથી 1 કરોડ રૂપિયા ઇસ્લામનગરની કાયાપલટ માટે વાપર્યા. એ જ રીતે ઇસ્લામનગરની મદ્રેસાઓની પણ કાયાપલટ કરી. પરિસરમાં વૃક્ષારોપણ, બાળકોને રમવા માટે બગીચા, હિંચકા અને વર્ગમાં બેસવા પાટલીઓની વ્યવસ્થા કરાવી. આવા અનેક કાર્યો પોતાના ખાનગી ભંડોળમાંથી રકમ આપીને પૂર્ણ કરાવ્યા. ઇસ્લામનગર મોડલ નગર બની શકે તેમ હતું, પરંતુ ઝારખંડ સરકારે ગેરકાયદે ગણાવીને ઇસ્લામનગરને નેસ્ત નાબૂદ કરી નાખ્યું. પરિમલ નથવાણી મુશ્કેલીના સમયમાં પણ ઇસ્લામનગરના લોકોની સાથે રહ્યા અને તેમને માનવાધિકાર આયોગમાં અપીલ કરી. ઇસ્લામનગરના લોકોને જે રીતે બળપૂર્વક બેઘર કરી નાખ્યા એની સામે માનવાધિકાર આયોગે ઝારખંડ સરકાર પાસેથી જવાબ માંગ્યો. પરિમલ નથવાણીએ ઇસ્લામનગરના ગરીબો વતી સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા અને સુનાવણી દરમિયાન ખુદ હાજર રહીને ગરીબોનો અવાજ બન્યા. 20 વર્ષથી વધુ જૂના ઇસ્લામનગરના રહીશો પાસે કાયદેસર વીજળીના કનેક્શન હતા. ઝારખંડ સરકારે તેમને રાશન કાર્ડ આપ્યા હતા. એટલું જ નહીં, ઇસ્લામનગરના વિકાસ માટે પ્રાથમિક સુવિધા શહેરી યોજના હેઠળ સરકારે ફેબ્રુઆરી 2010માં 13 કરોડ 99 લાખનું ટેન્ડર પણ બહાર પાડ્યું હતું. આવા તમામ આધાર પુરાવા અદાલતમાં રજૂ કર્યા અને અંતે પરિમલ નથવાણીની જીત થઈ.
अदालते सरकार ने हुकम कर्यो कि इस्लामनगर ना लोगों ने सरकार अन्य जगह वसावे। आ लड़तना कारण मिल्लत नगर उजड़तू रही गयू। ब्यूरो रिपोर्ट वीटीवी। लोक सेवक पासे सेवानो अनुभव न होय तो चाले पण ते संवेदनशील होवो जोईए। जो कि परिमल नथवाणी तो आ बन्नेमां खरा उतरे छे। कदाच आज कारण तेओ सफल सेवक तरीकेनुं बिरुद पामी शक्या छे। झारखंड हवे तेमना माटे परायु नहीं पण पोतिकुं राज्य छे। दर्शक मित्रों कार्यक्रममां आवी अनेक वातोने आगळ वधारीशुं पण एक विराम बाद। विराम बाद आपनु पुनः स्वागत छे। लोक प्रहरी परिमल नथवाणी कहे छे के झारखंड थी राज्यसभाना सांसद तरीके चूंटायो त्यारे लोको निरंतर मने मळवा आवता हता। कोई शुभेच्छा आपवा तो घणा पोतानी समस्याओ लईने आवता। त्यारे मने लाग्यु के लोकोनी मुश्केलीओ सांभळी शकाय अने तेनो उकेल लावी शकाय ते माटे एक कार्यालय होवु जोईए। जे बाद झारखंडना रांचीमां कायम माटे एक कार्यालयनी शुरुआत। मित्रों झारखंड में एक पण राज्यसभाना सभ्यनुं कार्यालय नहोतुं। ए समये परिमल नथवाणीए झारखंडनी जनता माटे कार्यालय खोल्युं हतुं। आम झारखंड में आ रीते जनता साथे नातो बांधवानी शुरुआत थई अने विकास कार्योनी प्रगटावेली ज्योत अखंड रीते जळहळी रही छे। आ विशेष रजूआतना अंतमां आ अहेवाल। परिमल नथवाणीनो झारखंड साथे आम तो सांसद बन्या पहेलानो नातो छे। जयरे तेओ झारखंड थी राज्यसभामां सांसद तरीके चूंटाया पण नहोता त्यारे रांचीना रातू रोड परथी पसार थई रह्या हता। वच्चे आवती नगर निगमनी होस्पिटल खंडेर हालतमां जोई अने मनोमन नक्की कर्युं के होस्पिटलनो जीर्णोद्धार करावो। अंते 1,07,00,000 रूपियाना खानगी खर्चे होस्पिटल तैयार करीने लोकोने अर्पण करी। तो रांची में आवेली महेंद्र प्रसाद महिला विद्यालय की बाड़ाओं ने वर्गखंड ओछा होवा थी बेसवा माटे जग्या सांकड़ी पड़ती थी। आ माटे परिमल नथवाणीए महिला विद्यालय की मुलाकात लईने वधाराना वर्गखंडों नु निर्माण करावड़ाव्यू अने मुख्य मार्ग थी कॉलेज गेट सुधीना रस्ता नु पण निर्माण करावड़ाव्यू। रांचीना हरमू स्थित स्मशान घाट की कहानी पण खास छे। रांची में मृत्यु पछीनो अंतिम विसामो गणाता स्मशान घाट की हालत बिस्मार हती। आ माटे परिमल नथवाणीए सांसद निधि अने खानगी भंडोळमांथी 1 करोड़ थी वधारेनी रकम खर्चीने भव्य अंतिम संस्कार केन्द्रनुं निर्माण करावड़ाव्युं। एज रीते रांची घाट नुं निर्माण करावड़ाव्युं तो खेडूतो माटे पण तेओ तारणहार साबित थया। पलांडुमां स्वर्णरेखा खेडूत भवन नुं निर्माण करावड़ाव्युं। एज रीते सामाजिक अने सांस्कृतिक कार्यक्रमोमां पण परिमल नथवाणी खभाथी खभो मिलावीने झारखंडवासीओनी साथे रह्या। लोकोने रस्ता, वीजळी, पाणी, शिक्षण अने साफ सफाईनी सुविधा उपलब्ध करावानी साथे साथे परिमल नथवाणीए झारखंडमां ग्रामीण महिलाओ माटे अनेक सिलाई केन्द्रो स्थाप्या ज्यां अनेक महिलाओ स्वनिर्भरताना पाठ शीखी रही छे। झारखंडना लघुमती समाजना लोको हज पढ़वा जता त्यारे रांचीथी कोई सीधी फ्लाइट नहोती। आ माटे तेमणे पहेला कोलकाता जवुं पड़तुं हतुं। आ बाबतने गंभीरताथी लईने हज कमिटीनी साथे परिमल नथवाणी तत्कालीन नागरिक उड्डयन मंत्री प्रफुल्ल पटेलने मळवा गया। हज यात्रियोनी समस्या उकेलवा रजूआत करी। परिणाम पण सुखद आव्युं। झारखंडना हज यात्रियो हवे रांचीथी कोलकाता नहीं
પણ સીધા જેદ્દાની ઉડાણ ભરી શકે છે. ઘણા પ્રતિનિધિઓ પોતાના વિસ્તાર માટે મળતું સરકારી ભંડોળ પણ સમય મર્યાદામાં લોકહિત માટે વાપરી શકતા નથી. તેવામાં સાંસદ પરિમલ નથવાણી અપવાદ છે. તેમણે ક્ષેત્રીય સાંસદ નિધિ વિકાસ યોજના હેઠળ 11 કરોડ થી વધુ રકમ વિકાસ કાર્યો પાછળ વાપરી છે. એટલું જ નહીં, 2.5 કરોડ થી વધુ રકમના કાર્યો ખાનગી ખર્ચે પૂર્ણ કર્યા છે. મહિને 1.5 મહિને હું 5-6 દિવસ ત્યાં પોતે જાતે જઈને નિરીક્ષણ કરું છું અને નવા કામના પ્લાનિંગ કરું છું. સંસદમાં ઘણા સભ્યો તો પોતાના કાર્યકાળ દરમિયાન એક પ્રશ્ન પૂછવાની પણ તસ્દી લેતા નથી. તેવામાં સતત વ્યસ્ત રહેતા પરિમલ નથવાણીએ રાજ્યસભામાં સત્રોમાં સતત હાજરી આપીને 500 થી વધુ પ્રશ્નો પૂછીને સક્રિય નેતા તરીકેની છાપ છોડી છે. એક સંસદ સભ્ય તરીકે મારી એક બહુ મર્યાદા છે કે હું જે કરી શકું એ હું કરી શકું. હું સરકાર નથી કે કોઈ પક્ષ નથી, એક અપક્ષ તરીકે ચૂંટાયા પછી રાજ્યસભામાં પ્રશ્ન 500 થી 600 જેટલા મેં પૂછ્યા, 650 જેટલા, જેમાં ઝારખંડના 500 પ્રશ્ન અને એમના માટેના સ્પેશિયલ મેન્શન હોય કે મારી જે એમપી લેડ ફંડની યોજના છે એનું સારી રીતે અમલીકરણ અને પ્રાઇવેટ ફંડથી પણ જે વસ્તુ શક્ય થાય એ કરવા માટેને આ જે મેં બધા પ્રયત્ન કર્યા એ જ હું કરી શકું. પરંતુ સમસ્યા જે હતી એ નિરાકરણ કરવા માટે મને લાગે છે કે હજી સમય જોશે. ઝારખંડને પોતાનું ગણીને પરિમલ નથવાણીએ એક સ્વપ્ન સેવ્યું છે અને તે છે ઝારખંડનું પરિવર્તન, જેની શરૂઆત થઈ ગઈ છે, જેનો પુરાવો છે આ પુસ્તક. ઝારખંડના રાજ્યપાલ સૈયદ અહમદે પણ લોકહિતના કાર્યોના દસ્તાવેજ સમી આ કોફી ટેબલ બુકની પ્રશંસા કરી છે. તો પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન હોય કે બાબુલાલ મરાંડી, પૂર્વ મુખ્યમંત્રી અર્જુન મુંડા હોય કે પૂર્વ ઉપમુખ્યમંત્રી હેમંત સોરેન, સહુએ પરિમલ નથવાણીએ પ્રગટાવેલી વિકાસ કાર્યોની જોતને વધાવી છે. ઝારખંડમાં સવાયા ઝારખંડવાસી તરીકેની ઓળખ બનાવવી એ ઘણું અઘરું છે, પણ પરિમલ નથવાણીના કહેવા મુજબ લોકસેવાનું કામ તેમની ગળથૂથીમાં હોવાથી તેઓએ આ અનુભવ તેમને ઝારખંડમાં વિશેષ કામ લાગ્યો. લોકસેવાનું કામ તો મને નાનપણથી મારી ગળથૂથીમાં જ હતું અને જ્યારે રિલાયન્સમાં આવ્યો ત્યારે મેં ખૂબ કામ કર્યા. જેમ કે રિલાયન્સ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ છે, એના માધ્યમથી આજે લગભગ 6,000 ગામડાઓમાં રિલાયન્સની પ્રેઝન્સ છે, જેમાં પંચાયત ઘર, આંગણવાડી, કોમ્યુનિટી હોલ સેન્ટર, સીસી રોડ, ચેક ડેમ, વોટર ટેન્ક. પછી જ્યારે કચ્છમાં ધરતીકંપ આવ્યો ત્યારે પણ અમે લગભગ 45 દિવસ ત્યાં કામ કર્યું, મેં પોતે અને અમારી ટીમે. એવી જ રીતે વાવાઝોડું આવ્યું ત્યારે દ્વારકા દેવસ્થાનમાં ભાગ લેવાને કારણે કે શ્રીનાથજી મંદિરમાં ટ્રસ્ટી હોવાને નાતે સતત મેં આ બધા કામોમાં પોતાનો અંગત રસ લઈ અને એના વિકાસના કામો માટે મેં કાર્ય કર્યું છે. એટલે ઝારખંડમાં કામ કરવાનો મને એક વધારે વિશેષ આનંદ થયો કે મારો એક અનુભવ હતો જે મેં ત્યાં પણ મૂક્યો. એક પણ રાજ્યસભાના સભ્યનું કાર્યાલય ઝારખંડમાં નહોતું, તેવામાં પરિમલ નથવાણીએ લોકસેવા માટે કાર્યાલય શરૂ કર્યું અને ઝારખંડમાં લોકસેવાના કાર્યોની શરૂઆત થઈ. ઝારખંડથી અપક્ષ સાંસદ તરીકે ચૂંટાઈને ગયા અને વિકાસના અનેક કાર્યો શરૂ કર્યા. પરિમલ નથવાણીનું કહેવું છે કે ઝારખંડની જનતા માટે જેટલું કર્યું છે તે હજુ તો શરૂઆત છે. બ્યુરો રિપોર્ટ, VTV.